નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. છોટાઉદેપુર જિલ્લામાં ઘણા વિસ્તારમાં આજે પણ વિકાસ થયેલો જોવા મળતો નથી, જેને લઈને પ્રજાને પ્રાથમિક સુવિધાઓ માટે તકલીફોનો સામનો કરવો પડે છે. છોટાઉદેપુર તાલુકાની અને મધ્યપ્રદેશ બંને રાજ્યોની સરહદે આવેલ બોકડીયા ગામમાં જૂના પટેલ ફળિયા અને કનાસા ફળિયા વચ્ચે એક વડવાઈ કોતર આવેલું છે, જ્યારે આજે રસ્તો પણ નથી કે બ્રિજ પણ બનાવેલો નથી. નાના બાળકોથી માંડીને ગ્રામજનોએ આ વડવાઈ કોતર પાર કરીને સામા કિનારે જવું પડે છે, જે રોજિંદી સમસ્યા છે. ચોમાસા દરમિયાન આખો માણસ ડૂબી જાય એટલું પાણી આ નદીમાંથી જતું હોય છે. તેવા સમયે પ્રાથમિક અને આરોગ્યલક્ષી સેવાઓ તો દૂર, બંને ફળિયા સંપર્ક વિહોણા બની જાય છે. દેશ આઝાદ થયે 78 વર્ષ વીતી ગયા, છતાં પણ છેવાડાના ગામોનો વિકાસ પાણીમાં જોવા મળી રહ્યો છે. આદિવાસી પ્રજા વિકાસ ઝંખી રહી છે. હું બોકડીયા ગામમાં રહું છું અને અમારે એટલી બધી તકલીફ છે પુલની, અહીંયા આપણે એટલી બધી તકલીફ છે કે આ ગામથી પેલી બીજે ગામ પસાર થઈ નહીં શકતું, અને નદી આવી જાય છે એટલે અમારે શિક્ષકો આવે છે પણ નંદી આવી જાય છે એટલે નંદી ધેડે બેસે છે અને પછી પાણી ઓછું થાય ત્યારે આવી આવે છે, ને પછી 6-7 ગામ જેટલાને તકલીફ પડે છે. અહીં કેવું કે પુલ બાંધવાની માંગણી કરીએ છીએ, અને અમારે નંદી કેવું કે આખા દિવસમાં 15-20 મિનિટ વરસાદ પડે એટલે તૈયારી નંદી આવી જાય, એટલે અમારે અહીંથી પેલી બાજુ અવારનવાર જઈ શકાતું નથી, અને અમારે બીમાર થઈ જાય ત્યારે કોઈ ડિલિવરી કેસ હોય ત્યારે અમારે અહીંથી બીજી જગ્યાએ જઈ નથી શકાતું, દવાખાને નથી જઈ શકાતું કે મેઇન રોડ જઈ નથી શકાતું, ને એટલી બધી તકલીફ છે અમારે કે અવારનવાર કોઈ રસ્તા જતા નથી. અમારે વચ્ચે ગુજરાત વચ્ચે આવી ગયેલું છે, એમપીની બોર્ડર ઉપર આવી ગયેલું છે, એટલે આ બાજુ બી એમપી બોર્ડર બાજુ રસ્તો નથી મળી શકતો કે અમારે આ બાજુ બી રસ્તો નથી મળી શકતો, એટલે અમારે કેવું છે કે એટલી તકલીફ છે કે જ્યારે બીમાર હોય, કોઈ બી વ્યક્તિ બીમાર હોય, ડિલિવરી કેસ હોય ત્યારે અમારે નદીમાં એટલું પાણી આવી જાય છે કે ગળા ગળા આવી જાય છે, એટલે માણસ કોઈ જઈ શકતું નથી. અને બધા પુલ બનાવવાની સરકારની માંગણી કરી રહ્યા છે. મોટા વાહનો પણ પાણીમાં ફસાઈ જાય છે, જેને ધક્કો મારીને બહાર કાઢવા પડે છે, જ્યારે મોટરસાયકલ જેવા વાહનો પણ પાણીમાંથી લઈ જવા ચાલકો મજબૂર બન્યા છે. અહીંયા કોલ અને બોકડિયાની વચ્ચે આ નદી પસાર થઈ રહી છે. અહીંયા વરસાદની અંદર અવર જવર માટે ખૂબ તકલીફ પડી રહી છે. અહીંયા ગામ લોકો રસ્તાની માંગણી કરી રહ્યા છે, ગામ લોકો પુલની માંગણી કરી રહ્યા છે. અહીંયા આપણે સ્કૂલ પણ આવેલી છે અને બીજું આપણે પેલું આંગણવાડી પણ આવેલી છે. અહીંયા ખૂબ તો ખાસ તો બાળકો અમારે અહીં ભણી રહ્યા છે અને સાહેબ આવે છે ભણાવવા માટે, પણ નદી એટલી બધી જતી હોય છે તો સાહેબને અહીંયા કોતરે ધેડ પર કલાકો સુધી બેસી રહેવું પડે છે, અને પાણી એટલું બધું હોય છે કે સાથી સાથી ગળા ગળા હોય છે, એટલે ત્યાં પેલી પાર સાહેબને જઈ શકાતું નથી. અહીંયા લગભગ 2000ની વસ્તી અહીંયા છે અને 1500ની વસ્તી લગભગ સામેના ભાગમાં આવેલી છે. હા, અહીંયા પુલ અને રસ્તો બનાવવા માટે અમે હમણાં જ 3-4 દિવસ પહેલાં જ અમે આપણે કલેક્ટર ઓફિસમાં સાહેબને ત્યાં પણ રજૂઆત કરી છે. પછી જિલ્લામાં પણ TDO સાહેબ શ્રીને, બાંધકામ વિભાગમાં પણ આ રજૂઆત અમે ગામ લોકો ભેગા થઈને ત્યાં કરી છે, અમે બધી રજૂઆત જણાવી છે. સરકાર તો આવે છે અને જાય છે, સરપંચો તલાટીઓ બદલાઈ જાય, પરંતુ વિકાસ માત્ર કાગળ પર હોય તેમ ઘણી જગ્યાએ જોવા મળી રહ્યું છે. જ્યારે ઘણા વિસ્તારોનું નિરીક્ષણ કરતા આજે પણ છોટાઉદેપુર જિલ્લો 20મી સદીમાં જીવતો હોય તેમ લાગે છે. અમારા મોટી નદી વળવાઈ વળવાઈ નદી આવેલી છે, વચ્ચે એક ગામ ને વચ્ચે આવેલી છે, એટલે અમારી બહુ તકલીફ પડે છે, અને અમારે સ્કૂલે જવા છોરાને મૂકવા જવું પડે તો છતાં અમારી ખેતી રખડે, અને ખેતી રંધાશે તો અમારા છોરા સ્કૂલે મૂકવા જવા માટે એમ બગડે,
અને અમારાથી ખેતી હસવાયતી નહીં, દવા મરાતી નહીં, ખાતર નહીં મરાતું. અમારા ઢોરા તણા જાય, આ ભેંસોને દૂધ ભરવા જતા સોરાબી તણાય તણાય 2-3 કલાકમાં કાઢ્યા છે બહાર. આટલા બહુ અમારે તકલીફ છે. અને વચ્ચે આ 2-3 બહેનનું એવું થયેલું છે, અધ વચ્ચે નંદીમાં ઉચકી રહેલા ને અધ વચ્ચે દિલાવર થયેલું છે. એટલે અમારું બહુ અઘરું કામ છે. મારે પોલની માંગણી છે અને રસ્તાની માંગણી અમારે સરકાર કરી આલતા સારું પડે. બોકડિયા ગામે રસ્તાનો અભાવ હોય બાળકો તથા શિક્ષકોને શાળાએ જવા હાલાકી વેઠવી પડી રહી છે. શિક્ષણ મેળવવા અર્થે નાના બાળકો પણ પાણીમાં ચાલીને શાળાએ જતા જોવા મળે છે. મહિલાઓને સુવાવડ આવવાની હોય તેવી સમસ્યાઓને પહોંચી વળવા ગ્રામજનો લાચાર બન્યા છે. જ્યારે પણ આ વરસાદ આવે એટલે નદીમાં બહુ પાણી આવી જાય, પાણી આવી જાય એટલે કમર કમર સુધી પાણી આવી જાય. તો અમે આ કમર સુધી પાણી આવે એમાં કમરે કમરે નદી નીકળીને પછી અમે સ્કૂલમાં જઈએ છીએ. બીજું એક પ્રશ્ન એવો છે કે જ્યારે પણ આ નદી આવે ત્યારે નાના નાના બાળકો છે મારે, બરાબર, એ લોકોને પેલી બાજુના જે ઘરો છે મકાનોમાં રહેતા હોય એ બાળકોને બોલાવવા મારે બહુ તકલીફ પડી જાય. કારણ કે ઘણી વાર અમારે 2-3 વખત એવા કિસ્સા બી બની ગયા છે કે જે છોકરાઓ છે ને આ નદીમાં ડૂબીને ઓપન થઈ ગયેલા છે, બરાબર. એટલે આવી બધી સમસ્યાઓ છે. એટલે અમે ગ્રામજનો બધા ભેગા થઈ અને ગ્રામજનો પણ કીધું છે, અમારા એસએમસી સભ્યને કીધું છે કે આવું આપણે કંઈક માંગણી થતી હોય, આવું કંઈક બનતું હોય હે તો પુલ બુલ બનતો હોય, કંઈક પુલ છે કંઈ, પછી કોઈ બી મને અહીંથી આ ગામથી પેલા ગામ જવા માટે કંઈ બી અમને વ્યવસ્થા કર્યા છે, મતલબમાં આમ સુવિધાઓ કરી આપે તો સારું એમ. ચોમાસા દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં ધસમસતા પાણી આવતા હોય નદી પસાર કરીને દર્દીને પણ મુખ્ય માર્ગ સુધી લઈ જઈ શકાતો નથી. જ્યારે ચોમાસા દરમિયાન કોઈ વ્યક્તિ મૃત્યુ પામે નિશ્વસાન સમા કિનારે આવેલું હોય તેની અંતિમ ક્રિયા માટે પણ રાહ જોવાની ફરજ પડે છે. આ સમસ્યા બાબતે વારંવાર ઉચ્ચ કક્ષાએ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી પરંતુ 8 દિન સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આમાં હું ટ્રેક્ટર લઈ નીકળ્યો નીણ ભરવા, ખડ ભરવા જેલો, ખડ ભરવા જેવો અચાનક ટ્રેક્ટર ફચાઈ ગયું તો ગામ લોકોને બોલાવીને ધક્કા મારીને ટ્રેક્ટર કાઢીએ છીએ. ટ્રેક્ટર કાઢ્યા પછી ડેલી અવારનવાર અમારે નીકળવાનું હોય, ગમે એ લેવા જવાનું હોય તો ગળાય ખૂંચી જાય, ટ્રેક્ટર ગળાઈ જાય, ગામને બોલાવા જાય તો પાછું નદી આવે તો ટ્રેક્ટર એક તણાઈ હોતા ને જૂતું આ નદીમાં. એવું બધું અવારનવાર પ્રશ્ન બને છે. પણ ગામ સરકારે એમ માનતી હોય કે અમારે પુલ બને આપે તો વધારે સારું છે, રસ્તા માટે અમે માંગ કરીએ છીએ. વિકાસની વાતો વચ્ચે ભારે મોટા મોટા કાર્યક્રમો થતા જોવા મળી રહ્યા છે, પરંતુ શું કોઈ સરકારના અધિકારીઓ અને નેતાઓ બોકડિયા ગામની પ્રજાની વેદના સમજી શકે તેમ છે તેવા પ્રશ્નો ઉભા થાય છે. રેહણ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદ પુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.